નમસ્કાર, હું અનિશા. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચારમાં વાત કરીએ તો સાબરકાંઠાથી મળી રહ્યા છે. આરોગ્ય તંત્રની સજ્જતા, કોરોનાની સંભવિત પરિસ્થિતિને લઈને સાબરકાંઠામાં પણ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું. હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે આઈસીયુના 74 જેટલા બેડ તૈયાર કરવામાં આવ્યા. જિલ્લાની સરકારી અને ખાનગી 70થી વધુ આરોગ્ય સંસ્થાઓમાં મોકડ્રીલ યોજવામાં આવી. કોરોનાથી નિર્માણ થનાર સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્યભરમાં આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતીના ભાગરૂપે પૂર્વ તૈયારીઓ કરાઈ રહી, જેને અંતર્ગત જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ કોલેજ હિંમતનગર ખાતે સાંસદ દીપસિંહ રાઠોડ, હિંમતનગર ધારાસભ્ય વીડી ઝાલા, જિલ્લા વિકાસ અધિકારી ડીએસ શાહની ઉપસ્થિતિમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ લોકો ઉપસ્થિત રહ્યા. આજરોજ હિંમતનગર જીએમઆરએસ જનરલ હોસ્પિટલ ખાતે COVID-19 પ્રિપેરેશનની જે મોકડ્રીલ હતી, એમાં માનનીય સંસદ સભ્ય શ્રી દીપસિંહજી, માનનીય ધારાસભ્ય શ્રી ઝાલા સાહેબ, કલેક્ટર સાહેબ, શાહ સાહેબ, એમની હાજરીમાં ઓક્સિજન ટેન્ક, પીએસઆઈ પ્લાન્ટ અને આપણી જે તૈયારી છે, અત્યારે 100 બેડની તૈયારી કરી છે, જે વધારીને આપણે પીકમાં 900 બેડ સુધી કરી શકીએ, એ આખી સિસ્ટમને મુલાકાત લીધી. અને જે વિભાગો એમાં કામ કરે છે, ધારો કે એનેસ્થેસિયા, મેડિસિન, પીડિયાટ્રિક્સ, ગાયનિક, એ વિભાગોના વડાઓ સાથે પણ મુલાકાત લીધી અને આખી કોવિડ પ્રિપેરેશનની રિવ્યૂ મીટિંગ કરી. આમ તો આખા ભારતમાં અને વિશ્વમાં કોરોનાની મહામારીનો ભય થઈ રહ્યો છે. ચીનમાં જેની પૂરી તાકાતથી આગળ વધી રહ્યો છે, એના ભાગરૂપે ભારતનો સર્વ સિવિલ હોસ્પિટલોમાં વધારે વધારે કઈ રીતે એની તૈયારી થઈ શકે, આવતા દિવસોમાં જે કંઈ મુશ્કેલી પડે આમ જનતાને, અને એના માટે યોજના કરવી પડે, એના માટે આજે સિવિલ હોસ્પિટલ હિંમતનગરની મુલાકાત લીધી. અને મુલાકાત લે તો ખરેખર ખબર પડી કે અહીંયા બધી જ પૂર્વ તૈયારી છે, કોઈ મુશ્કેલી નથી. કદાચ 900 સુધી આવું ત્યાં સુધી આપણે સિવિલમાં રાખી શકીએ એ પ્રકારની વ્યવસ્થા છે. અને બધી જ અધિકારીઓ પણ એનાથી બહુ સજ્જ છે. એમની પૂર્વ તૈયારી સાથે સિવિલ સદન બેન બધાએ રાખી છે, એ જોઈ અને ખરેખર આનંદ થયો. આમ તો આ સિવિલ હોસ્પિટલ ભૂતકાળમાં પણ બહુ આશાસ્પદ અને આરોગ્યમાં રહી હતી, એને સારું કામ કર્યું હતું. ફરીથી આવે જો કંઈ પણ મુશ્કેલી આવે, તેના સામે લડવાની પૂરી તાકાત સાથે અધિકારીઓ અને બધા જ કર્મચારીઓ તૈયારી બતાવી રહ્યા છે, એ જોઈ ખૂબ આનંદ થયો. સૌ પ્રથમ તો આપ સૌનો પણ અને સિવિલ સત્તાવાળા અને કલેક્ટરશ્રી બધાનો પણ આભાર માનું છું કે મારી આ પ્રથમ મુલાકાત છે આમ તો, અને ઉદઘાટન પ્રસંગે હું આવેલો એ પછી મારે અહીં આવવાનું બન્યું નથી. આજે અહીં આવવાનું બન્યું ને લગભગ આખી સિવિલ હોસ્પિટલ કે જે માનવ મંદિર આમ તો કહેવાય, એ એના દર્શન થયા કે અહીં પૂરી વ્યવસ્થા છે. આપણી સિવિલ આપણી મોટી બહુ સરસ મજાની આપણા પૂર્વ ગૃહમંત્રી પ્રફુલ્લભાઈ પટેલે જે આનું આયોજન કર્યું છે, અને એનો આખો સાબરકાંઠા જિલ્લો અને અરવલ્લી જિલ્લો, અને કોરોના કાળમાં તો મને લાગે છે ઘણા બધાએ આનો લાભ મળ્યો છે, અને કોરોનામાં ઘણા બધા દર્દીઓના લીધે બચેલા પણ છે. અને એનું વ્યવસ્થાતંત્ર પણ બરાબર છે, કોઈ બીજું ખૂટતું પણ નથી, ઓક્સિજનની પણ પૂરી સગવડ છે.